રાજકોટમાં કોર્ટમાં વકીલ પર થયો હુમલો હર્ષ ભીમાણી નામના વકીલનું ગળું દબાવી અશોક કાવઠિયાએ કર્યો હુમલો તોહમતદારે ગળું દબાવીને કેસમાંથી હટી જવા ધમકી આપી હતી વકીલોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આરોપીને વકીલ દ્વારા પોલીસે હવાલે કરાયો હતો અવારનવાર વકીલો પર થતા હુમલાને લઈ વકીલો દ્વારા કમિશનરને આવેદન આપવામાં આવશે અહેવાલ વિજય મકવાણા બનાવ એવી રીતનો હતો આજે મારે પાંચમા માળ ઉપર સિવિલ કોર્ટના પાંચમા માળ ઉપર જૈન મેડમની કોર્ટમાં મારો કેસ હતો ડોમેસ્ટિક વાયોલન્સનો એ કેસના સામાવાળાએ હું કોર્ટની બહાર તારીખ લઈને નીકળો ત્યારથી મારી સામે આવી અને મને ગાળો આપી મન ફાવે તેમ બોલી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યારે ત્યારબાદ હું શૌચાલયમાં હતો ત્યારે મારી પાછળ આવી અને મને ગળે ગળું દબાવવાની કોશિશ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ ત્યારે મારા વકીલ મિત્રે મને ત્યાંથી છૂટો પાડેલ આ રીતની હકીકત છે તમારી માંગ શું છે મારી માંગ કે ભાઈ વકીલોની સેફ્ટી માટે થઈ અને કોઈ કડક પગલાં લેવા જોઈએ આજે કોર્ટનો સમય શરૂ થયો ત્યારે એડવોકેટ હર્ષ ભીમાણી ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં અરજદાર એટલે કે લેડીઝ હોતી પોતે વકીલ હોય અને પોતે કોર્ટમાં મેન્શન કરવા જાય એમાં સામાવાળા એટલે કે આરોપી આરોપીએ અરજદારના વકીલે એક બાજુ બોલાવીને કીધું કે તું આ કેસમાંથી નીકળી જા એમ વાત કરી અને અંદર આગળ લઈ ગયા પાંચમા માળે બાથરૂમ પાસે ત્યાં જઈ ગળા ચીપ દઈ અને ગળા ચીપ દેવાની કોશિશ કરી પણ બીજા એક એડવોકેટ ત્યાં આવી અને એમને સીધા આરોપીના હાથમાંથી જે ગળામાં હાથ નાખ્યો હતો એ કઢાવી અને છૂટા પાડ્યા ત્યારબાદ અમોને જાણ થતાં અમો તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરી અને આરોપીને પોલીસ હવાલે કરેલ હોય અને આરોપી સામે સખતમાં સખત પગલાં લેવાનું પીઆઈ સાહેબે અમને ખાતરી આપેલ હોય અને આરોપીને અત્યારે કસ્ટડીમાં લીધેલ હોય અને આરોપીની સામે જે આઈપીસી ધારા મુજબ જે જે કલમો લગાડતી હોય તે લગાડવાની અમને ખાતરી આપેલ છે.